ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ દસ્તાવેજ તરીકે નાટ્યશાસ્ત્રનું મહત્વ સ્વીકારાયું છે. ભારત દરેક પ્રકારની કળા અને સંસ્કૃતિનું સમન્વય કરતું રહ્યું છે. ગીત, સંગીત, વાદ્ય, નૃત્ય, ચિત્રકળા અને અભિનય સદીઓથી સામાન્યમાં સામાન્ય માનવીને પણ મનોરંજન પૂરા પાડતા રહ્યા છે. આ બધી જ કળા જીવનના ચાર લક્ષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફની ગતિના માધ્યમ તરીકે સ્વીકારાયા છે. જીવન અને કળાના શૃંગારથી શાન સુધીના બધા જ રસ સ્થૂળથી સૂક્ષ્મ તરફ આપણા મનની ગતિ કરાવે છે. તો આજે અમે આપની સમક્ષ ભવાઈ વેશમાં એક વાર્તા રજૂ કરીશું. ભવાઈ કહેવાય છે ને કે ભવાઈની ઉત્પત્તિના બે સ્ત્રોત છે, ભવ આઈ. ભવ એટલે બ્રહ્માંડ અને આઈ એટલે માતા. આમ આ શબ્દ બ્રહ્માંડની માતા જગદંબેને સમર્પિત છે. અને એમ પણ કહેવાય છે ને કે ભવાઈ સંસ્કૃત શબ્દ ભવા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે અભિવ્યક્તિ. તો આવો માણીએ આજની અભિવ્યક્તિ એટલે ભવાઈ. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ વેશને સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના કળાના ઉપાસક એવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આપની સમક્ષ એક અનુપમ અવિસ્મરણીય કૃતિ લઈને આવી રહ્યા છે. તો આવો વધાવીએ નવરસના રથ પર સવાર થઈને આવતી જસ્મા ઓડણને. પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય, સહ લેખક કપિલદેવ શુક્લ અને પ્રાધ્યાપક ગિરીશ સોલંકી. પરિકલ્પના અને દિગ્દર્શન કપિલદેવ શુક્લ, સહ દિગ્દર્શન પ્રાધ્યાપક ગિરીશ સોલંકી તથા પ્રાધ્યાપક ચિરાગ સોલંકી. સંગીત આયોજન અને નિયોજન ડોક્ટર શિખા સમૈયા તથા પ્રાધ્યાપિકા નિયતિ વ્યાસ. ઉદ્ઘોષક વૈભવ દેસાઈ. સંગીત સહાય પ્રાધ્યાપિકા ગંધાલી પરાંજપે અને પ્રાધ્યાપિકા મનીષા શર્મા. પાર્શ્વ સંગીત તથા સંચાલન આગમ જૈન. સંગીત સંયોજન ઋષિ લિંબન. ભવાઈ મંડળી જયમાં ભવાની આર્ટ ગ્રુપ ડાયાભાઈ નાયક, બળદેવભાઈ નાયક, પ્રવીણભાઈ નાયક તથા ભૌમિક નાયક. દ્રશ્ય પરિકલ્પના જાવેદ કાઝી. વિઝ્યુઅલ્સ એકતા ગુપ્તા. એલઈડી કૌટિલ્ય. નૃત્યાંકન પ્રાધ્યાપક પૂર્વી શાહ, પ્રાધ્યાપક ચિંતા મિસ્ત્રી. નૃત્ય સહાય વિનીતા શ્રોફ, માસુમ નાયક. મંચ જીવ સ્કોપાના નૃત્ય, નાટ્ય અને સંગીત વિભાગના સર્વ વિદ્યાર્થીઓ. વિશેષ આભાર પ્રાધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી તથા મેહુલ સુરતી. સૌજન્ય તે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ. પ્રકાશ પરિકલ્પના અને સંચાલન હરીશ લુહાર. વેશભૂષા પ્રાધ્યાપક ચિરાગ સોલંકી, પ્રાધ્યાપિકા પૂર્વી શાહ. રંગભૂષા શ્રી સી પટેલ. નિર્માણ સહાય સર્વ સભ્યશ્રીઓ સ્થાનિક સમિતિ સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સુરત. તો પ્રસ્તુત છે
ચશ્મા બોટો. હેલો 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 Thank you.
Yeah.
ચશ્મા હતી એના પૂર્વ જન્મમાં એક અપ્સરા ઇન્દ્ર રાજાની અપ્સરા અપ્સરા એ ભાઈ આ બધી અપ્સરાઓને શું કામ ભેગી કરો છો અમારું પણ કઈ ધ્યાન રાખો ને એક ઋષિનું તપોભંગ એટલે પેલો વિશ્વામિત્ર ને મેં કહ્યું
માનવ માત્ર તૃષ્ણાને પાત્ર ઇન્દ્રા ક્યારે રડે છે ખબર છે રમલા જ્યારે પૃથ્વી પહેલા માનવીનું બને પહેલો બન મહર્ષિની તપસ્યા બને જલ્દી તરણ પર્વતો નતમસ્તક થાય ઇન્દ્રા સર ડોલી જાય કારણ અગચ્ય ઋષિના શિષ્ય નાલા ઋષિએ માંડી ઘોર તપસ્યા જેમ સિંહે જોઈને હરણ ગભરાય તેમ ઇન્દ્ર આવ્યો ડોલતો ડોલતો ગભરાતો ગભરાતો ડોલતો ડોલતો ગભરાતો ગભરાતો ડોલતો ડોલતો ગભરાતો ગભરાતો Oh,
અને તપ આપની સિદ્ધ રહી વિજયી બાબા સાગર છલોચર સૌંદર્યની પરમ ઉપાસના
અને મોક્ષ બંનેનો અર્થ સમજવો હોય ને તો તારે પૃથ્વી પર જ રહેવું પડશે. મારો તને શ્રાપ છે, જાતિમાં તારો જન્મ થશે એ તારો પતિ હશે, ગુરુ બને અપંગ. Thank you.
દીધી અને તોડી નાખવા લડી મહારાજ આ લગ્ન ને ના થાય રે દલા ભાઈ શું થયું નજર કેમ ઉઠાય ના રામાનીઓ આવી નાખો અને કોઈને નજર લાગે એમ નથી આ લગ્ન ને ટાળે તમે તમારા જમાઈ માટે આવું બોલો છો જ્યાં છડ કપટ અને છેતરપિંડી હોય ને ત્યાં બધા સંબંધના મંડાઈ બોલા અરે તું દબો કર્યો તું છેતરપિંડી કરી છે અરે માત્ર છેતરપિંડી કરી હોય ને તો આ દોસ્તી ના લાવે નિભાવી લે પણ આ તો કપટ છે કપટ તારા આવા આવા છોકરાને મારે કે પધરાવી એની સાથે મારી પડવડી જેવી દીકરીને વડાવી લેવા માંગો છો લીલા તોડા ને પાછા થઈ જાઓ આ લગ્ન અહીંયા નહીં થાય અરે આપના પલટણમાં મને પોતાની ભયભક્તિ ભૂલી ગયા
મજૂરી કરતી વેળા જ્યારે તું મારું કામ તારા ખભા પર લઈ લે છે ને
ત્યારે હું મારી જાતને વધારે નસીબદાર માનું છું. પણ જસ્મા, મજૂરી કરતી વેળા તારે તારું કામ તો કરવું જ પડે, સાથે સાથે મારું પણ. હું અધૂરો છું જસ્મા, હું અધૂરો છું. બસ સુજી, હવે એક પણ શબ્દ નહીં. હા, અરે આપણા જીવન ધારાને બંને એક પૈડા છે, અને એ પૈડા ઉપર ભારણ વેચાયા કરતું હોય. ક્યારેક ભારણ તમારા ઉપર, તો ક્યારેક ભારણ મારા ઉપર, અને આમ ને એમ આપણી સંતુલા ચાલ્યા કરે છે, અને આપણું જીવન ચાલ્યા કરે છે. રૂપજી, બસ હવે એક પણ શબ્દ નહીં. હવે મારી આંખો બોલ છે, અને તમારી આંખો બોલ છે. Oh.
મજૂર નથી ના 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 તમે તો ધરતીના પુત્રો છો તમારા અંગે અંગમાંથી માટીની મહેક આવે છે તને પામવાની ઈચ્છા વ્યક્ત કરી છે જસ્મા
તારે જો જસમા રાણી વાસમાં નહીં આવે
લોકો તૈયાર થઈ જાઓ, ખરો વખત આવી ગયો છે. રાજાને બતાવવું પડશે કે પ્રજા શું છે. હવે હું મેને જાઉં છું. તમે લોકો સમજી જ ગયા છો કે હવે તમારે શું કરવાનું છે. આ ચશ્મા ઓડર મટી જાય એ તમને ગમશે કે સિદ્ધરાજ પીપળ ભી થાવ તમને ગમશે. ચશ્મા અમને બેમાંથી એક પણ મંજૂર નથી. હા ચશ્મા અમને બેમાંથી એક પણ મંજૂર નથી. હવે તમે લોકો તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. તમે લોકો જાઉં છું મેલે. ચશ્મા તારી
ચશ્મા એવું તો શું છે આ તારા રૂપજીમાં જે મને દેખાતું નથી? અને કહી દો કે તમે મને વારંવાર કહેતા હતા ને કે તમારા મતે સત્તા અને રાજા શું છે, કહી દો ને. સિદ્ધરાજ જયસિંહ સાંભળ, સત્તા એ રાજાની વાસનાને પોષવાનું સાધન નથી. સત્તા પ્રજાનું જીવન ધોરણ સુધારવા માટે હોય છે. સત્તા પ્રજાની સુખાકારી માટે હોય છે. સત્તા સમગ્ર પ્રજાના વિકાસ માટે હોય છે. સત્તા સમગ્ર પ્રજાના સંરક્ષણ માટે હોય છે. સત્તા સમગ્ર પ્રજાને એકતાપૂર્વક જીવતા શીખવાડવા માટે હોય છે. સત્તા એ રાજાનું અહમ પોષવા માટે નથી. અમારા લોહીમાં છે, નસ નસમાં વહે છે. વંશ પરંપરાથી અમે રાજા છીએ અને પેઢી દર પેઢી આ સત્તા અમારી ગુલામ રહી છે. સત્તાને અમે નહીં, સત્તા સામે આવીને અમને મળે છે. જસવા જો એ ના મળે ને તો એને કેવી રીતે મેળવવી એ પણ અમને સારી રીતે આવડે છે. સમજો, શમ દમ દંડ ભેદને ન્યાયને પણ વશ કરીને સત્તા પામવાની તાકાત છે મારામાં. ને હવે તું તું ma
ને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની કરી છે અને આજે આપની સમક્ષ આ પ્રયોગ રજૂ કર્યો છે. મેં ઘણી બધી સંસ્થાઓને અહીં આમંત્રિત કરી હતી અને ચોક્કસ અપેક્ષા અને આશા છે કે આપની આ સંસ્થા દ્વારા અમારા આ સ્ટુડન્ટ્સના વિકાસ માટે અને ખાસ કરીને આ શો તમે કપિલભાઈ તમને જેમ વાત કરી એ પ્રમાણે તમે ચોક્કસ આ શો માટે અમારો સંપર્ક કરશો એ અમે વિનંતી કરીએ છીએ. અને ખાસ કરીને અમારી આ ટીમના મુખ્ય શિલ્પીઓ એવા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માનીય ચેરમેન શ્રી સી એ ચેરીવાલા સાહેબ, માનીય શ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ અને કમલેશભાઈ યાજ્ઞિક હંમેશા અમને પીઠબળ પૂરું પાડ્યું છે કે આ કોલેજ વધુમાં વધુ સારી પ્રગતિ કરે એવી અમારી સૌની ભાવના છે. મને લગભગ છેલ્લા 6 મહિનાથી આ કોલેજનું સુકાન સંભાળવાનો મને જે મોકો મળ્યો અને આજે આ અધ્યક્ષપણા હેઠળ અને મારી ટીમનું જે કાર્ય છે એ હેઠળ એક સુંદર પ્રયોગ અમે આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ચોક્કસ તમે આ કોલેજની અંદર તમારા બાળકોને ભણવા માટે મોકલશો એવી અપેક્ષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ શોની પૂર્ણાહુતિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.